હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્રિષ્ના એકેડમી ફ્રોમ જામનગર. તો હું કેબી જાડેજા બોલું છું. તો મિત્રો, આજે આપણે ધોરણ 10ની બ્લેક બુક, જે એક્સ્ટ્રા ટેક્સ્ટ બુક આવે છે સપ્લિમેન્ટ રીડિંગની, સપ્લિમેન્ટ રીડર, તેનો પાઠ 12મો, રીડ 12, ગેસ્ટ વિથ ગન, તો બંદૂક સાથેના મહેમાનો. તો અહીંયા શીર્ષકમાં આપણે, ટાઇટલમાં કહેવામાં આવ્યું કે બંદૂક સાથેના મહેમાનો, એટલે કે નીચે ચિત્રમાં પિક્ચરમાં આપેલું જ છે મિત્રો. ડાકુઓની વાત કરવામાં આવી છે, મહારાષ્ટ્રના એરિયાની વાત છે. તો આપણે ગુજરાતી બરાબર ભાષાંતર જોઈએ મિત્રો ઇંગ્લિશમાંથી. તો સ્ટાર્ટ કરીએ, ચિત્ર જોવો જ છો તમે, ડાકુઓનું છે. તો સ્ટાર્ટ કરીએ, પહેલો પેરેગ્રાફ જોઈએ મિત્રો. ઇન ધ મિડલ ઓફ ધ લાસ્ટ સેન્ચ્યુરી, તો ગઈ સદીના મધ્ય ભાગમાં, એરિયાઝ ઓન ધ બાઉન્ડ્રી ઓફ મહારાષ્ટ્ર વેર ફૂલ ઓફ થીવ્સ એન્ડ ડેકોઇટ્સ. તો એરિયાઝ એટલે કે મહારાષ્ટ્રના સરહદ પરના એરિયા વિસ્તારોમાં, એ કેવા હતા મિત્રો, વેર ફૂલ ઓફ થીવ્સ એટલે ચોરોથી અને ડેકોઇટ્સ એટલે લૂંટારોથી કે ડાકુથી ભરેલા હતા. ધે યુડ ટુ રેડ ધ વિલેજ, તો આ લોકો ડાકુ હતા કે લૂંટારા હતા, તો રેડ એટલે કે ધાડ પાડતા કે હુમલો કરતા વિલેજ એટલે ગામડા પર. ત્રીજી લીટીમાં ટેરિફાઈડ પીપલ, તો લોકોને ડરાવતા, ભયભીત કરતા, અને ટેક અવે ધેર વેલ્યુબલ્સ, ટેક અવે એટલે લઈ જતા મિત્રો, વેલ્યુબલ્સ તેની કિંમતી સામાન, કિંમતી સામાન લઈ જતા હતા. તો પોલીસ કુડ નોટ પ્રોટેક્ટ ધ પીપલ, તો લોકોને પોલીસ પણ બચાવી શકતી નહીં, પોલીસ પણ આમાં કંઈ કરી શકતી નહીં, લોકોનું રક્ષણ કરી શકતી નહીં ડાકુઓથી. ધ વિલેજર્સ હેડ ટુ ડૂ સમથિંગ ટુ સેવ ધેમ સેલ્વેજ, તો વિલેજર્સ એટલે કે આ ગામ લોકોએ હેડ ટુ ડૂ સમથિંગ, કંઈક કરવું પડે એમ હતું, ધેમ સેલ્વેજ પોતાની જાતને સેવલ બચાવ કંઈક કરવું પડે એમ હતું, કારણ કે પોલીસ તો બચાવી શકે એમ હતી નહીં. તો અહીં પહેલો પેરેગ્રાફ પૂરો થાય મિત્રો, બીજો પેરેગ્રાફ જોઈએ. વન સચ ડેકોટ વોઝ માખનસિંગ, આવો જ એક ડાકુ હતો મિત્રો, માખનસિંગ નામ હતું એનું. તો હી વોઝ ડેન્જરિયસ એન્ડ હેડ એ સ્ટ્રોંગ ગેંગ, તો માખનસિંગ હતો મિત્રો, એ કેવો હતો, ડેન્જરિયસ એટલે ભયંકર હતો, એટલે કે બહુ ભયજનક હતો. એન્ડ હેડ એ સ્ટ્રોંગ ગેંગ એટલે કે તેની પાસે મજબૂત ટુકડી હતી. હી હેડ નાવ બીકમ વેરી બોલ્ડ, તો માખનસિંગ હવે કેવો બની ગયો હતો મિત્રો, બોલ્ડ એટલે બહાદુર, હિંમતવાળો બની ગયો હતો. હી સેન્ટ એડવાન્સ વોર્નિંગ, તો બીજી લીટીમાં જોઈએ આપણે, તો હી સેન્ટ એડવાન્સ વોર્નિંગ એટલે કે તે અગાઉથી ચેતવણી મોકલતો હતો ટુ ધ વિલેજ પીપલ, ગામના લોકોને અગાઉથી ચેતવણી મોકલતો હતો અબાઉટ ઇસ રેડ, કે હું તમારા ગામ પર રેડ પાડવા આવવાનું છું, ધાડ એની અગાઉથી જાણકારી એ ગામને આપી દેતો હતો. ત્રીજી લીટીમાં ઇફ એની વન ટ્રાઈડ ટુ પ્લે એની ટ્રીક, તો ચેતવણીમાં કહેતો કે જો કોઈએ કઈ ટ્રીક અજમાવી મારા વિરુદ્ધમાં, કે પોલીસ બોલાવી બરાબર, એની વન ટ્રાઈડ ટુ પ્લે એની ટ્રીક, જો કોઈએ મારી વિરુદ્ધમાં કંઈ યુક્તિ અજમાવી તો શું કરે. હી ગેવ તેમ સિવર પનિશમેન્ટ, તો તે ત્યાં આવીને રેડ પાડીને સિવર એટલે સખત સજા પહોંચાડતો. હી ગેવ તેમ સિવર પનિશમેન્ટ, તે લોકોને આવીને જો કોઈ જાણ કરી દે પોલીસને તો એ લોકોને સખત સજા પહોંચાડતો. તો વિલેજર્સ ટ્રાઈડ ટુ રેજિસ્ટર ધ ડેકોર્ટ્સ બટ ધે ફેલ્ડ, તો આ પેરેગ્રાફમાં છેલ્લીમાં છે કે ધ વિલેજર્સ એટલે ગામના લોકો હતા, એ પ્રયત્ન તો કરતા હતા સ્ટોપ ધ ડેકોઇટ, તો ડાકુઓનો પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરતા હતા રજિસ્ટર મિત્રો, પણ તેઓ નિષ્ફળ જતા હતા. વન ડે એ રિચમેન નેમ્ડ બાપુરાવ રિસીવડ એ વોર્નિંગ, એક દિવસ આ ગામનો એક રિચમેન એટલે પૈસાદાર માણસ હતો જેનું નામ બાપુરાવ છે, તેને પણ એક ચેતવણી મળી આ માખનસિંગ ડાકુ તરફથી મિત્રો. તો માખનસિંગે કીધું ચેતવણીમાં, યોર હાઉસ વુડ બી એટેક્ડ ટુ નાઇટ, કે તારા ઘર ઉપર આજે રાત્રે હુમલો કરવામાં આવશે. ઈ ઓલ્સો રિસીવડ એ યુઝ્યુઅલ વોર્નિંગ, તો આ પૈસાદાર માણસ બાપુરાવને એક રિસીવડ એટલે મળી, એક સામાન્ય ચેતવણી પણ મળી. તેને ડાકુએ શું કીધું હતું માખનસિંગેમાં, નોટ ટુ હાઇડ ધ વેલ્યુબલ્સ, કે તારી પાસે કિંમતી દાગીના જે કિંમતી વસ્તુઓ છે સંતાડતો અને ટ્રાય કરતો નહીં, એટલે પ્રયત્ન કરતો નહીં સંતાડતો ક્યાંય નહીં ભાઈ, અને નોટ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ, અને પોલીસને પણ જાણ કરતો નહીં આ ઘટનાની, અમે આવીએ છીએ રેડ પાડવા એ ઘટનાની પોલીસને પણ જાણ કરતો નહીં. છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી બે લીટી મિત્રો, બાપુરાવ બીકમ પેલ, તો બાપુરાવ આ વાત સાંભળીને ચેતવણી મેળવીને કેવો બની ગયો મિત્રો, પેલ એટલે ફીકો બની ગયો. વેન હી હર્ડ ઇટ, જ્યારે એને આ વાત સાંભળી ત્યારે એ પેલ એટલે ફીકો બની ગયો. હી હેડ એ બિગ હવેલી, તો આ બાપુરાવ હતો પૈસાવાળો માણસ હતો, તેની પાસે એક બિગ હવેલી એટલે મોટું મકાન હતું, હવેલી કહેવાય જૂનવાણી શબ્દ છે કે બિગ હવેલી, મોટી હવેલી એટલે મોટું મકાન હતું. એને મેની સર્વન્ટ્સ અને ઘણા બધા નોકરો હતા તેની પાસે. હિઝ કબર્ડ્સ વેર ફૂલ ઓફ પ્રેશિયસ થિંગ્સ, તો તેના કબાટો સેના જ ભરેલા હતા મિત્રો, પ્રેશિયસ એટલે કિંમતી ચીજવસ્તુથી ભરેલા હતા. તો હી વોઝ વરિડ, તો બાપુરાવ આ ચેતવણી મેળવીને ડાકુની વોઝ વરિડ એટલે ચિંતામાં પડી ગયો મિત્રો. બટ હિઝ વાઇફ પાર્વતીબાઈ વોઝ એ બ્રેવ એન્ડ ક્લેવર વુમન, પહેલી લીટીમાં મિત્રો,
પણ પાર્વતીબાઈ તેની પત્ની હતી, બાપુરાવની પત્ની, એનું નામ પાર્વતીબાઈ હતું. વોઝ બ્રેવ એટલે બહાદુર હતી, અને ક્લેવર વુમન એટલે કે હોશિયાર સ્ત્રી હતી. બીજી લીટીમાં, વેન હી ટોલ્ડ ઓલ ઇઝ ઓલ ધીસ ટુ હર, જ્યારે બાપુરાવે આ બધી વાત કે ડાકુની જે તમને મળી બધી વાત કોને કરી, તેની પત્નીને કીધી. ટુ હર, તેની પત્નીને કહી. તો સી આસ્ડ હિમ, તો તેની પત્નીએ તે બરાબર તેના પતિને કીધું, એટલે બાપુરાવને કીધું, વોટ ડુ યુ પ્લાન, વોટ ડુ યુ પ્લાન ટુ ડુ. તો પાર્વતીબાઈ બાપુરાવને કીધું કે તમારો શું પ્લાન છે, વોટ ડુ યુ પ્લાન ટુ ડુ, તમે શું કરવાનો છો ડાકુને અટકાવવા માટે. એના પછીનો પેરેગ્રાફ મિત્રો, શ્યોરલી આઈ વિલ નોટ સરેન્ડર ટુ માખનસિંહ. તો બાપુરાવે પણ જવાબ દીધો તેની પત્નીને, શ્યોરલી ચોક્કસપણે આઈ વિલ નોટ સરેન્ડર, હું શરણે તો થવાનો જ નથી, માખનસિંહને શરણે થવાનો નથી, એવું બાપુરાવે તેની પત્નીને કીધું. આગળ શું કીધું, આઈ વિલ ફાઇટ વિથ ધેમ વિથ માય મેન એન્ડ સર્વન્ટ્સ. તો આગળ બાપુરાવે પાર્વતીબાઈને કીધું કે આઈ વિલ ફાઇટ વિથ ધેમ, હું આ ડાકુ સાથે લડી લઈશ, વિથ માય મેન એટલે મારા માણસોથી અને મારા પાસે નોકરો છે તેની મદદ વડે હું ડાકુ સામે લડી લઈશ. વોટ ડુ યુ થિંક, બાપુરાવે પત્નીને કીધું કે તારો શું વિચાર છે, વોટ ડુ યુ થિંક, તારો શું વિચાર છે. એના પછીનો પેરેગ્રાફ મિત્રો, તો તેની પત્નીએ કીધું કે આઈ થિંક ઇટ ઇઝ યુઝલેસ ટુ ગીવ ફાઇટ ટુ ધ ડેકોઇટ્સ. તો તેની પત્નીએ બાપુરાવને કીધું કે ઇટ આઈ થિંક હું વિચારું છું કે ઇટ ઇઝ યુઝલેસ, તો આ ડાકુઓ સામે લડવું, ટુ ગીવ ફાઇટ ટુ ધ ડેકોઇટ્સ, ડાકુઓ ડાકુઓ સામે લડવું તે વાત કેવી છે, યુઝલેસ એટલે નકામી છે. ડાકુ પત્નીએ કીધું કે ડાકુઓ સામે લડવું નકામું છે, બિકોઝ બિકોઝ ધે આર મોર પાવરફુલ. પાર્વતીબાઈ કીધું કે કારણ કે ડાકુઓ છે ને આર મોર પાવરફુલ એટલે વધારે શક્તિશાળી છે, તો લડવું નકામું છે. બટ વોટ એલ્સ કેન ડુ વી આસ્ડ બાપુરાવ. બાપુરાવે પાર્વતીબાઈને ફરીથી કીધું કે વોટ એલ્સ, તો આપણે બીજું શું કરી શકીએ, વોટ એલ્સ કેન વી ડુ, આપણે બીજું શું કરી શકીએ. તો પત્નીએ જવાબ દીધો પાર્વતીભાઈ, આઈ થિંક વી શુડ આઉટફિટ ધ ડેકોઇટ બાય સમ પ્લાન. તો પાર્વતીભાઈ કીધું કે આઈ થિંક હું વિચારું છું કે વી શુડ આઉટફિટ, આપણે કંઈક બુદ્ધિચાતુર્ય વડે કોઈ પ્લાનિંગ મળે, પ્લાનિંગ વડે એટલે કે કોઈ આયોજના વડે ડાકુને બુદ્ધિચાતુર્ય ધરાવવા પડે, હરાવવા જોઈએ, એવું પાર્વતીભાઈએ કીધું. પણ કેવી રીતના કીધું મિત્રો પાર્વતીભાઈ, થોડફુલી વિચારપૂર્વક, ટૂંકમાં પાર્વતીભાઈ બુદ્ધિપૂર્વક આપણે એને હરાવવા જોઈએ, એવું કોઈ કીધું. એના પછીનો પેરેગ્રાફ, બટ હાવ, તો માખા બટ હાવ, બાપુરાવે કીધું પણ કેવી રીતે આપણે હરાવવા જોઈએ, શુડ વી હાઈડ યોર જ્વેલ બોક્સ સમવેર. તો બાપુરાવે પાર્વતીભાઈને કીધું ને પત્નીને, શું આપણે તારા દાગીનાનું જે બોક્સ છે, પેટી છે, તેને ક્યાં સંતાડી દેવા જોઈએ, સે ઇન ધ ડંગ હીપ ઇન ધ કેટલ સેડ. આપણે ગાયનું જે ગમાણું હોય મિત્રો, કેટલ સેડ એટલે ગાયનું, ગાયને રાખવાનું બરાબર, ગાયનું ગમાણું હોય તેની અંદર છાણાના ઢગલા હોય, તો તેની ડંગ હીપ એટલે શું થાય, છાણાના ઢગલાની વચ્ચે આપણે કે તારા સોનાના બોક્સને છે, દાગીનાના બોક્સને સંતાડી દેવા જોઈએ, એવું બાપુરાવે પત્નીને કીધું. એના પછીનો પેરેગ્રાફ મિત્રો, લેટ મી થિંક સી સેડ. તો તેની પત્ની પાર્વતીભાઈએ બાપુરાવને કીધું, લેટ મી થિંક, મને વિચારવા દો, ટીલ ધેન યુ ડૂ વોટ એવર યુ થિંક પ્રોપર. તો મને વિચારવા દો, ટીલ ધેન, ત્યાં સુધી યુ ડૂ વોટ એવર, તમે કરો, યુ થિંક પ્રોપર, તમને યોગ્ય લાગે ત્યાં, તમને યોગ્ય લાગે તે કરો, હું મને યોગ્ય લાગે તે હું કરીશ. આઈ વિલ ફાઇટ ધેમ ઇન માય ઓન વે. તો પાર્વતીભાઈ કીધું કે આઈ વિલ ફાઇટ એટલે હું આ ડાકો સાથે લડી લઈશ મારી પોતાની રીતે, માય ઓન વે એટલે મારી પોતાની રીતે લડી લઈશ, ડોન્ટ વરી, તમે ચિંતા કરો નહીં, એવું એને પતિને કીધું કે ડોન્ટ વરી, તમે ચિંતા ના કરો, હું મારી રીતે લડી લઈ ડાકવારે, તમે તમારું કરો. બાપુરાવ ફેલ્ટ એ લિટલ રિલેક્સ્ડ. તો પત્નીની આ વાત સાંભળીને બાપુરાવ થોડોક રાહત અનુભવી, ફેલ્ટ એ લિટલ રિલેક્સ્ડ એટલે થોડીક રાહત અનુભવી. હી વેન ટુ ધ ટાઉન ટુ સર્ચ ધ મેન ટુ હેલ્પ હિમ. તો બાપુરાવ પછી ક્યાં ગયો મિત્રો, વેન ટુ ધ ટાઉન, શહેરમાં ગયો, સર્ચ એટલે ગોતવા ગયો, શોધવા ગયો એવા માણસોને કે જેને મદદ કરી શકે, ટુ હેલ્પ હિમ, ડાકુઓ સામે લડવા મદદ કરી શકે તેવા માણસોને શોધવા માટે શહેરમાં ગયો. એન્ડ પાર્વતીભાઈ સેટ ફોર એ લોંગ ટાઈમ થિંકિંગ. અને પાર્વતીભાઈ છે બીજી લીટીમાં, પાર્વતીભાઈ છે તે બેઠી રહી, લાંબો સમય વિચારતી વિચારતી બેઠી રહી. સૂન સૂન ઇટ વોઝ ઇવનિંગ, તરત જ સાંજ થઈ ગઈ મિત્રો, વિચારતા વિચારતા સાંજ થઈ ગઈ. ત્રીજી લીટીમાં, બાપુરાવ કેમ બેક એન્ડ ટોલ્ડ હિઝ વાઇફ. બાપુરાવ શહેરમાંથી પાછો આવ્યો, કેમ બેક પાછો આવ્યો અને ટોલ્ડ હિઝ વાઇફ, પતિને કીધું આઈ હેવ કલેક્ટેડ અબાઉટ 20 મેન. અને પતિને કીધું કે આઈ હેવ કલેક્ટેડ, મેં ભેગા કર્યા છે લગભગ 20 માણસો મેં ભેગા કરી લાવ્યો છું. વી વિલ હાઈડ ઇન ધ વુડ્સ નિયર ધ વિલેજ બોર્ડર. અને કહ્યું એને પત્નીને કે અમે આ માણસો, અમે 20 માણસો, હું એક હાઈડ એટલે સંતાઈ જાશું, ગામની બરોબરના જે જંગલો છે, વુડ્સ એટલે ગામની બરોબરના જંગલોમાં અમે સંતાઈ જાશું. વી વિલ એટેક ધ ડેકોર્ડ્સ, તો ડાકુ જ્યારે રાતના આવે ત્યારે અમે અંધારામાં સંતાઈને, ગામના જંગલમાં સરહદ ઉપર સંતાઈને ત્યાંથી ડાકુ ઉપર હુમલો કરશું રાતના.
वी विल एटेक द डेकोर्ड समय डाकू पर हुमलो करशू बिफोर दे केन एंटर द विलेज गामडामां प्रवेशता पहेला डाकुओ गाममां प्रवेशता पहेला अमे डाकू पर राते हुमलो करशू 20 जणा એના પછીનો પેરાગ્રાફ મિત્રો ઇટ વોઝ નાવ ડાર્ક હવે અંધારું થઈ ચૂક્યું હતું એન્ડ ધ હોલ વિલેજ વોઝ સાયલન્ટ અને આખે આખું ગામ શાંત હતું કાંઈ અવાજ આવતો ન હતો પાર્વતીબાઈ ધેન કોલ્ડ હર સર્વન્ટ્સ એન્ડ ટુ કુક્સ પાર્વતીબાઈએ પછી તેના બે નોકરોને બોલાવ્યા અને બે રસોઈયાને બોલાવ્યા તો એના સર્વન્ટ આવી બરાબર મિત્રો અહીંયા નોકરો અને બે રસોઈયાને બોલાવ્યા એવું છે સી ઓર્ડર્ડ ધેમ ટુ કુક એ રોયલ મીલ ફોર 50 પીપલ તો તેણીએ જે બે રસોઈયા હતા તો તેણીએ આ બે રસોઈયાને ઓર્ડર આપ્યો કે તમે રોયલ મીલ એટલે રજવાડી ભોજન બનાવો રાજાશાહી જેવું રજવાડી ભોજન બનાવો કેટલા 50 લોકો માટેનું ભોજન તૈયાર કરો એવો પાર્વતીભાઈએ બે રસોઈયાને અને માણસોને કહ્યું તો મીલ શુડ બી રેડી બાય મિડનાઈટ તો પાર્વતીભાઈ કીધું રસોઈયાને મીલ શુડ એટલે કે થાય ભોજન છે ને શુડ બી રેડી ત્રીજી લીટીમાં શુડ બી રેડી બાય મિડનાઈટ એટલે મધ્યરાત્રિ સુધીમાં તૈયાર થઈ જવું જોઈએ સી સેડ ટુ ધ ચીપકી આવું એને મુખ્ય રસોઈયાને કહ્યું ધ સર્વન્ટ્સ વેર સરપ્રાઈઝ તો નોકરો તો પાર્વતીબાઈની અવાજ સાંભળીને કેવા હતા મિત્રો આશ્ચર્યમાં પડી ગયા બટ ધે સ્ટાર્ટેડ ધેર પર પણ રસોઈયાએ તેમનું કામ ચાલુ કરી દીધું રસોઈ કરવાનું કામ કેવું કરી દીધું મિત્રો ચાલુ કરી દીધું સી સુપરવાઇઝ ધ વર્ક તેણી કામનું સંચાલન કરતી એટલે કે એનું સુપરવિઝન કરતી હતી ધ્યાન રાખ દેખરેખ રાખતી હતી રસોઈયા કેવું રાંધે છે તેમનું કામનું ધ્યાન રાખતી હતી એન એરેન્જમેન્ટ વોઝ મેડ એન એરેન્જમેન્ટ વોઝ મેડ ફોર ધ મીલ તો ભોજન માટેનું બધી તૈયારી થઈ ગઈ હતી મિત્રો સી પુટ ઓન એ ન્યૂ સાડી તેણી એક નવી સાડી પહેરી સી અરેન્જડ ઓલ ધ ઓર્નામેન્ટ્સ એક્સેપ્ટ ધ મંગલસૂત્ર ઇન એ થાલી એન્ડ સ્ટૂડ વેઇટિંગ તો છેલ્લી ટીમાં પેરેગ્રામ મિત્રો સી અરેન્જડ ઓલ ધ ઓર્નામેન્ટ્સ તેણીએ બધા જ દાગીનાને ગોઠવ્યા બરાબર એક્સેપ્ટ ધ મંગલસૂત્ર એક મંગલસૂત્ર સિવાય બધા જ દાગીનાને થાળીમાં ગોઠવા અને સ્ટૂડ વેઇટિંગ એટલે રાહ જોતી ઊભી રહી વેન ઇટ વોઝ મિડનાઇટ જ્યારે મધ્યરાત્રે એટલે કે રાતના 12 વાગ્યાની આસપાસ સી હર્ડ સમ નોઇઝ તેણીએ કાંઈક અવાજ સાંભળ્યો હોર્સિસ વેર કમિંગ ઘોડાઓ આવી રહ્યા હતા સૂન ધ નોઇઝ કેમ ક્લોઝર તરત જ અવાજ ખૂબ જ નજીક આવી ગયો સડનલી ધેર વોઝ એ લાઉડ તો ઓચિંતા ધેર વોઝ એ લાઉડ નોક ઓન ધ ડોર ઓચિંતો દરવાજા પર બરાબર જોરથી અવાજ આવ્યો સી વોઝ સ્કેર્ડ તો તેણી કેવી થઈ ગઈ હતી મિત્રો સ્કેર્ડ એટલે ડરી ગઈ હતી બટ ધ નેક્સ્ટ મોમેન્ટ પણ એના પછીના ક્ષણે સી બીકેમ કામ તો ડરી તો ગઈ હતી મિત્રો બટ ધ નેક્સ્ટ મોમેન્ટ તેણી પછીની ક્ષણે કેવી બની ગઈ હતી શાંત બની ગઈ ડરીને પછી કેવી બની ગઈ મિત્રો કામ એટલે શાંત બની ગઈ સી ક્વિકલી વેન ટુ ધ ડોર તેણી ઝડપથી દરવાજા પાસે ગઈ અને દરવાજાને ખોલ્યો મિત્રો દરવાજાને ખોલ્યો એ બિગ મેન વિથ એ વાયલન્ટ લુક એ બિગ મેન વિથ એ વાયલન્ટ લુક એક મોટો માણસ મિત્રો વાયલન્ટ લુક એટલે કેવો ભયંકર દેખાવાળો એટલે કે ક્રૂર દેખાવાળો એક મોટો માણસ હતો બરાબર વિથ એ ગન ઇન હિઝ હેન્ડ સ્ટૂડ બિફોર હર તો એના હાથમાં ગન લઈને તેના હાથમાં ગન લઈને એટલે કે બંદૂક લઈને દરવાજાની સામે પાર્વતીબાઈની સામે ઊભો હતો દરવાજો ખોલ્યો ત્યારે પાર્વતીબાઈ વોઝ સ્કેર્ડ પાર્વતીબાઈ ડરી ગઈ હતી બટ વિથ કરેજ સી સેડ સ્વીટલી પાર્વતીબાઈ તો આ ડાકુને જોઈને ડરી ગઈ હતી બટ વિથ કરેજ પણ હિંમત સાથે સી સેડ સ્વીટલી તેણીએ મધુરતાપૂર્વક કહ્યું વેલકમ બ્રધર પ્લીઝ ડુ કમ ઇન તો પાર્વતી મધુરતાપૂર્વક શું કહ્યું મિત્રો કે વેલકમ બ્રધર તો ભાઈ તમારું સ્વાગત છે પ્લીઝ ડુ કમ ઇન મહેરબાની કરીને અંદર આવો માખનસિંહ વોઝ સરપ્રાઇઝ ટુ હિયર ધીસ માખનસિંહ જે ડાકુ હતો તે આ શબ્દો પાર્વતીબાઈના આ શબ્દો સાંભળીને આશ્ચર્યમાં આવી ગયો આશ્ચર્યમાં પડી ગયો મિત્રો સી ફર્ધર સેડ તો પાર્વતીબાઈ ડાકુને બધા આગળ કીધું એના પછીનો પેરાગ્રાફ આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ એન્ડ ઓલ ધીસ બ્રધર્સ સિન્સ ધીસ ઇવનિંગ તો પાર્વતીએ શું કીધું ડાકુને આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ હું તમારી રાહ જોઈ રહી છું અને તમારા બધા ભાઈઓની પણ રાહ જોઈ રહી છું ક્યાંથી મિત્રો સિન્સ ધીસ ઇવનિંગ આ સાંજથી હું તમારી અને તમારા ભાઈઓની રાહ જોઈ રહી છું તો ડેકોર્ડ્સ વેર સરપ્રાઇઝ એટ ધીસ અનયુઝ્યુઅલ વેલકમ ડાકુઓ પણ આશ્ચર્યમાં પડી ગયા આ અસામાન્ય વેલકમ એટલે સ્વાગતથી આશ્ચર્યમાં પડી ગયા પાર્વતીભાઈના આ સ્વાગતથી આશ્ચર્યમાં પડી ગયા ડાકુઓ એના પછીનો પેરેગ્રાફ પ્લીઝ કમ ઇન મહેરબાની કરીને અંદર આવો ડોન્ટ વેસ્ટ ટાઈમ બગાડો સમય બગાડો નહીં યુ મસ્ટ બી ટાયર્ડ તો પાર્વતીભાઈ કીધું તમે થાકી ગયા છો ટાઈમ બગાડો નહીં વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ
તો પાર્વતીભાઈ કીધું કે વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ, એટલે તમારા હાથ અને પગ ધોઈ લો, તો સપર ઇઝ રેડી, તમારે જમવાનું તૈયાર છે, તમારે જમવા માટેનું ભોજન તૈયાર છે ભાઈ, હેવ એ ટેસ્ટી મીલ. તો તમે સ્વાદિષ્ટ ભોજન માણો એન્ડ ધેન ડૂ યોર વર્ક, અને પછી તમારું કામ કરો. લાગતું તમારું કામ એટલે ચોરવાનું, જે લૂંટવાનું કામ પછી કરો, પહેલાં જમી લ્યો. નવો પેરેગ્રાફ મિત્રો, માખનસિંહ વોઝ સ્ટીલ એજિટેટેડ. તો માખનસિંહ આવું સ્વાગત જોઈને અચકાતો હતો, હજી અચકાઈ અચકાઈ રહ્યો હતો. માખનસિંહ વોઝ સ્ટીલ એજિટેટિંગ, એટલે માખનસિંહ હજી અચકાઈ રહ્યો હતો. બટ સી આસ્ક ધ ધેમ ટુ સીટ, પણ પાર્વતીબાઈએ તેઓને કહ્યું, બધાને ડાકુને, ટુ સીટ બેસી જાઓ. સી ઓર્ડર ધ સર્વન્ટ ટુ સર્વ હોટ ફૂડ. તો તેણીએ એના નોકરોને ઓર્ડર આપ્યો, એટલે આદેશ આપ્યો કે આ બધા ડાકુઓ જે બેઠા છે તેને તમે ગરમ ગરમ ખોરાક પીરસો, ફૂડ પીરસો, ખોરાક પીરસો. વાઇલ ધે વેર ઇટિંગ, જ્યારે બધા ડાકુઓ ખાઈ રહ્યા હતા, જ્યારે આ બધા ડાકુઓ ખાઈ રહ્યા હતા, ત્યારે સી પર્સનલી ટુક કેર ઓફ ઈચ વન. તેણીએ વ્યક્તિગત રીતે દરેકની જમવામાં કાળજી લીધી. પાર્વતીભાઈ મિત્રો, વેન ધે ફિનિશ્ડ ધેર સફર, જ્યારે આ બધા ડાકુએ પોતાનું ભોજન ત્યાર પૂરું કરી લીધું, જમી લીધું, તો સી બોટ ધ થાલી ફૂલ ઓફ વેલ્યુબલ્સ. તેણી વેલ્યુબલ એટલે કિંમતી દાગીનાથી કે કિંમતી વસ્તુથી ભરેલી થાળી લાવી. સી પ્લેસ્ડ ઈટ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેકોર ચીપ. તો તેણીએ ચોથી લીટી મિત્રો, સી પ્લેસ્ડ, તેણી આ થાળીને મૂકી ઇન ફ્રન્ટ ઓફ ધ ડેકોર ચીફ, એટલે કે ડાકુનો જે મુખ્ય સરદાર હતો માખનસિંહ, તેની સામે આ કિંમતી વસ્તુ ભરેલી થાળી રાખી. પાંચમી લીટી મિત્રો, ધેન સી ટોલ્ડ હિમ. પછી પાર્વતીભાઈએ ડાકુને કીધું, માખનસિંહને કીધું, બ્રધર ભાઈ, ધીસ ઇઝ ઓલ ધેટ આયો. તો પાર્વતીભાઈ કીધું કે આ બધું મારી પાસે હતું, એટલું આ બધું આ થાળીમાં છે. બટ આઈ હેવ કેપ્ટ બેક ઓનલી વન પીસ ફોર માય સેલ્ફ. આગળ એને કીધું પાર્વતીભાઈ ડાકુને, બટ આઈ હેવ કેપ્ટ, પણ મેં એક વસ્તુ રાખી લીધી છે ફોર માય સેલ્ફ, મારી માટે મેં એક વસ્તુ રાખી લીધી, એવું પાર્વતીભાઈએ માખનસિંહને કીધું. તો સી સોવ્ડ હર મંગળસૂત્ર ઓન હર નેક. તો કઈ વસ્તુ હતી મિત્રો? મંગળસૂત્ર હતું. સી સોવ્ડ હર મંગળસૂત્ર, તેણીએ પોતાનું મંગળસૂત્ર બતાવ્યું, જે તેના ગળામાં હતું, એ ડાકુને બતાવતા કહ્યું, ઇટ ઇઝ સેક્રેડ. તો આ જે મંગળસૂત્ર છે તે પવિત્ર વસ્તુ છે, ઇટ ઇઝ સેક્રેડ એટલે તે પવિત્ર વસ્તુ છે, અને સિમ્બોલ એટલે પ્રતીક છે, ધેટ આઈ વિયર ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ. તો આ મંગળસૂત્ર જે મેં પહેર્યું છે, એક હું થાળીમાં મૂક્યું નથી, તે પવિત્ર વસ્તુ છે. સિમ્બોલ કેવી છે? પ્રતીક છે, પવિત્ર વસ્તુનું પ્રતીક છે, કે જે સ્ત્રીઓ કે હું પહેરું છું ફોર ધ લોંગ લાઈફ ઓફ માય હસબન્ડ, મારા પતિના લાંબા જીવન માટે હું પહેરું છું. આઈ રિક્વેસ્ટ યુ નોટ ટુ ટેક. તો ભારતીબાઈ વિનંતી કરી માખનસિંહને કે એક તમે આ મંગળસૂત્ર લેતા નહીં, નોટ ટુ ટેક, લેતા નહીં. તો ડેકોર્ડ ચીપ, પેલી 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 ટીમે પેરેગ્રાફ મિત્રો, તો ડેકોર્ડ ચીપ કુડ નોટ કંટ્રોલ હિમસેફ. તો ડાકુનો સરદાર જે માખનસિંહ હતો મિત્રો, એ પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. વિથ ઇમોશન ઇન હિસ વોઇસ હી સેડ, વિથ ઇમોશન એટલે લાગણી સભર અવાજે અવાજે માખનસિંહે પાર્વતીબાઈને કહ્યું. પછીના પેરેગ્રાફમાં, ઓફકોર્સ આઈ વિલ નોટ ટેક ઇટ, અવશ્ય હું તમારું આ મંગળસૂત્ર લઈશ નહીં. વી હેવ ઇટન યોર સોલ્ટ, અમે તમારું મીઠું ખાધું છે, અમે તમારું મીઠું ખાધું એટલે કહો હમણાં જમીએ થોડીક વાર પહેલાં, એટલે એને કહેવાય અમે તમારું મીઠું ખાધું છે. એન્ડ યુ હેવ કોલ્ડ મી બ્રધર, અને તમે મને ભાઈ કીધો છે. તમે મને શું કીધો છે મિત્રો? ભાઈ કીધો છે બીજી લીટીમાં. એન્ડ ગીવન મી એ બ્રધર્સ વેલકમ, અને તમે તો મને ભાઈ તો કીધો છે, અને તમે ભાઈ જેવું મારું સ્વાગત પણ કર્યું છે. ફ્રોમ ટુડે, આજથી યુ આર માય સિસ્ટર, આજથી તમે મારા બહેન છો. એન્ડ આઈ વિલ ટેક કેર ઓફ યુ, અને હું તમારી હવે કાળજી લઈશ, તમે મારા બહેન છો એટલે હું તમારી આજથી કાળજી લઈશ. સેઇંગ ધીસ, આવું કહીને, હી રિટર્ન ધ થાલી ઓફ વેલ્યુબલ, આવું કહીને માખનસિંહે રિટર્ન એટલે પાછી આપી દીધી મિત્રો, વેલ્યુબલ એટલે કિંમતી દાગીના ભરેલી થાળી હતી, પાર્વતીભાઈને પાછી આપી દીધી. હી ઓલ્સો ઓર્ડર ઇઝ મેન, તો માખનસિંહે તેના માણસોને ઓર્ડર આપ્યો કે તમે ફ્રી કરી દો, એટલે કે મુક્ત કરી દો તેના આના પતિને, આ પાર્વતીના પતિને, જે ગામની બારોબાર ટૂંકમાં આ ડાકુ એને બંદીવાન બનાવી લીધા હતા. એ રોકવા ગયા હતા, માખનસિંહના માણસો ડાકુને પકડવા ગયા હતા, પણ ડાકુ એને બંદીવાન બનાવીને જાળવા સાથે ગામની બારોબાર બાંધી દીધા. તો ડાકુએ ઓર્ડર આપ્યો એના માણસોને કે તમે આ પાર્વતીભાઈના પતિને, જે ગામની બારોબાર આપણે બેકડા છે, તેને હવે મુક્ત કરી આવો, જાઓ. હુમ ધે હેડ કોર્ટ આઉટસાઇડ ધ વિલેજ, કે જેવો કે ડાકુએ તેને બરાબર બારોબાર ગામની બારોબાર પકડ્યા હતા. ધ વિલેજર્સ વેર સરપ્રાઇઝ ટુ હિયર ધીસ સ્ટોરી નેક્સ્ટ મોર્નિંગ. તો આ ગામના લોકો પણ આ વાત સાંભળીને બીજે દિવસે એ પણ ગામના લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા. સિન્સ ધેન નો ડેકોર્ડ એટેક્ટ પારિતભાઈ હાઉસ.
તો ત્યારથી કોઈ પણ ડાકુએ પાર્વતીબાઈના ઘર પર હુમલો કર્યો નહીં નથી. ઇવન ટુડે આજે પણ તો ત્યાંના વંશ પૂર્વજો છે, વંશવાળા કે એના પછીના લોકો છે, આજે પણ વાતો કરે છે મિત્રો. નરાટર એટલે આ સ્ટોરી એટલે વાર્તા કહે છે એકબીજાને, ટુ ધ વિલેજ ચિલ્ડ્રન, ગામના બાળકોને વાર્તા કહે છે કે હું આપણા ગામમાં એક પ્રસંગ બની ગયો હતો જે સત્ય ઘટના પર આધારિત છે. તો મિત્રો તમને આ જો તમને આ સ્ટોરી ગમે, વાત ગમે, તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.